કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કચ્છ લોકસભા બેઠક ગુજરાતની મોટી લોકસભા બેઠક માનવામાં આવે છે, ત્યારે કચ્છ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર ભાજપે સતત ત્રીજી વખત વિનોદ ચાવડાને, જ્યારે કોંગ્રેસે યુવા નેતા નીતેશ લાલણને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. કચ્છ લોકસભા બેઠક જીતવા માટે ભાજપે ફરીવાર વિનોદ ચાવડાને જ્યારે મેદાનમાં ઉતાર્યા હોય, ત્યારે વિનોદ ચાવડાએ સભા રેલી યોજી જન સમર્થન મેળવી રહ્યા છે. સાંસદ તરીકે તેમણે કરેલા વિકાસ કામો અને કેન્દ્ર સરકારના કામોનું ભાથું લઈને તેઓ પ્રજા વચ્ચે જઈ રહ્યા છે અને આ વખતની ચૂંટણીમાં ભાજપ તરફી માહોલ છે અને આથી કચ્છ બેઠક ભાજપ જંગી લીડથી જીતશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. આજે લોકસભા 2024 ચૂંટણી ચાલી રહી છે ત્યારે કચ્છ જિલ્લાના સાંસદ અને ઉમેદવાર ભાઈ શ્રી વિનોદભાઈના ચૂંટણી કાર્યાલયના પ્રસંગે માધાપર નવાવાસ અને જૂનાવાસમાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયનું આજે ખુલ્લું મૂક્યું. મોટી સંખ્યામાં નવાવાસ અને જૂનાવાસના કાર્યકર્તાઓ, એ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષાઓ હોય, એ તાલુકા પંચાયત હોય, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોય કે કાર્યકર્તાઓ, અન્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને 7 તારીખના મતદાનના દિવસ સુધી આ કાર્યાલય ધમધમતું રહે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીનું માધાપર ગઢ રહ્યો છે, એમાં નાની મોટી ચૂંટણી ક્યાંક ચૂક રહેતી હોય, એ ચૂકને દૂર કરી, ભૂલ સુધારી અને જે મત મળે છે ભાજપને, એનાથી અનેક ગણા મળે એવા પ્રયત્ન કરવા માટે આખા ગામ તૈયાર છે. તો જે રીતે આજે સરસ મજાના બંને કાર્યક્રમોને ખુલ્લા મૂક્યા અને લોકો અહીંયા આના કાર્યક્રમ કામની ગણતરી કરી, લોકોનો સંપર્ક કરી અને આદરણીય વિનોદભાઈને મત વધારે આપીને આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી થવા જઈ રહ્યા, હાથપગ મજબૂત કરવા માટે લોકો સંકલ્પબદ્ધ અને કટિબદ્ધ છે. ત્યારે દેશમાં લોકસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પાર્ટીઓ કમર કસી લીધી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છના માધાપરમાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં કચ્છના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કચ્છના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન વ્યક્ત કર્યું હતું. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કચ્છના માધાપરના નવાવાસના તમામ હોદ્દેદારો, પ્રતિનિધિઓ, આગેવાનો, કાર્યકરો, જિલ્લાના અને તાલુકાના મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા અને કચ્છના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન પણ કર્યું હતું. માધાપરમાં વર્ષોની જે પરંપરા મુજબ કાર્યાલયનું ઓપનિંગ થાય છે અને કાર્યાલયનો આજે ઓપનિંગ કેશુભાઈના વરદસ્તે કરવામાં આવ્યું અને કાર્યાલયના ઓપનિંગ બાદ સૌ કાર્યકરો પોતાના કામે લાગી જશે અને આવનાર દિવસોમાં જાહેર સભા કે વિનોદભાઈનો પ્રવાસ અમારો તે બાકી છે, એ આવનાર દિવસોમાં વિનોદભાઈનો પ્રવાસ પણ થશે અને ચૂંટણી સુધી દરેક કાર્યકરને કામે લાગી જવાનું આજે આહવાન કરવામાં આવ્યું અને દરેક કાર્યકર 7 તારીખ સુધી હવે ઘરે નહીં બેસે, ડોર ટુ ડોર પ્રચાર અને પાર્ટીના કામમાં લાગી જવાનું. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ, ભુજ.